દેવલ ભાઈ, તમે ઘોર અપરાધ કરી નાખ્યો છે. પેલા મારી દીકરીને જ્યાં દાટી છે એ જગ્યા બતાવો. સારણ, આપણી દીકરી મરેલી જ અવતરી હતી, નેહડાની પાસળે જ દાટી છે. દેવલ, તું જિંદગીમાં પહેલી વાર ખોટું બોલે છો. હું કરું સારણ, તમારી ખાતર ખોટું બોલીશું. હો સારણ, મને માફ કરો. આપણી દીકરી કદરૂપી ને 32 હારે જન્મી હતી. ઇને લોઢાના બે દાંત પણ હતા ને? હા સારણ, હા. પણ તમને કેમ ખબર? ઈ હંદી વાત છોડો. મારી દીકરીને જ્યાં દાટી છે એ જગ્યા મને જલ્દી બતાવો સારણ. જો જોગ માયા, 18મા દિવસે આવી ગયો છું. હો અંધાય જોઈ લ્યો અંધાય, આ દીકરી તો જીવતી છે. અને જોઈ લ્યો મારી દીકરીને, આ તો રૂપ રૂપનો અંબાર છે. જોઈ લ્યો આને નથી 32 કે નથી લોઢાના બે દાંત. મારી દીકરી તો દેવી છે, દેવી. મારી દીકરી જીવતી છે, મારી જોગ માયા જીવે છે. મારી જોગ માયા જીવે છે. મામજો, એ આટલા દિવસે જીવતી છે. દેવલબુ, અરે અરે, આના લોઢાના દાંતને કૌરૂપ કાયા તો આપણે નજરે જોયા હતા. કેટલી કૌરૂપ હતી આ! જન્મી તો એ જરાય રૂડી નહોતી, હે ને? જન્મી તો એ જરાય રૂડી નહોતી ને? તો આજથી આ દીકરીનું નામ વરુણી. અરે, પણ આમ કેમ બને? આજ 18 દિવસથી ભૂમા પધારેલી દીકરી આમ જીવતી કેમ નીકળે? હે, આ તો ચમત્કાર કહેવાય, ચમત્કાર! હે, આ તો ચમત્કાર કહેવાય. ચમત્કાર નહીં, પરસો કહેવાય, પરસો. મારી વરુણીનો પરસો. હે ભેડિયાવાળી, તારી લીલાનો પાર નથી હો. અરે, દૂધ પાણી તો ઠીક, પણ હવા પવન વિના ધરતીના પેટાળમાં ધરબાયેલી આ દીકરી આટલા દિવસે જીવતી નીકળે એ તો જોગમાયા જ હોય. એ ચારણ, હવે તો દ્યો મારી દીકરીને, મારી વરુણીને મારે વાલફથી વધાવવી છે. મારે માની મમતા દેખાડવી છે. લ્યો દેવલ, લ્યો. તમારી આ લોઢાના દાંતવાળી દીકરીને દૂધ પીવડાવો. મારી દીકરી, મને માફ કરી દેજે. તારી જનેતા તને જોઈને બી ગઈ હતી, તારા લોઢાના દાંત જોઈને ડરી ગઈ હતી. બેટા, તારી જનેતાને માફ કરી દેજે. એ સારણ, હાંભળું ને, આવડી દીકરી કોઈ દી દાંત કાઢે, નક્કી મારી વરુડી ભગવતી નો અવતાર છે. જો, હસીને મને જનેતાને માફ કરી દીધી. ખમા મારા પેટ, મારી ભેડિયા વાળી મને માફ કરી દીધી. બોલો ભેડિયાવાળી ભગવતી આય વરુડીની.
દેશમાં પડ્યો દુકાળ, બાપ કહે બેટા સુણ બરૂડી, દેશમાં પડ્યો દુકાળ રે યમ, દેશમાં પડ્યો દુકાળ, પાણી વીણ જીવ મરે છે, દેખી યમ દલ ગળે છે, પાણી વીણ જીવ મરે છે, દેખી યમ દલ ગળે છે. વરૂડી ના આ ઠેકાણા ને વાલપ થી વધાવી લ્યો ને વાઈન્ડ્યુ સોળો ને મંડો સામાન ઉતારવા અને એ ને નેહળા બાંધવા મંડો બાપ. આપણા અંજળ પાણી આ ભલી ભૂમકામાં લખાય છે. મારા ચારણ બંધુડાઓ, આજથી આ ભૂમિ આપણી કરમ ભૂમકા. એ સૌ સત્કર્મો કરજો, બધાયના જીવનમાં સુખનો સૂરજ ઉગશે. સીધું કરિયાણું લેવાની પણ ઉપાધિ નથી, દુળસિયા ટુકડું જ છે. અને કાલે ચૈત્રી નોરતાનો પહેલો દિવસ છે. બાપુ, તમે ફળિયામાં માતાજીના ફળાની સ્થાપના કરજો.
વળિયાળી દિલી દાવળી વાળી નવે લાખનો બળિયાળી રાત્રે ગરબા રાખજો, તુળસિયા ગામમાં કેળ મોકલજો, જોગમાયા સૌનું ભલું કરશે. ભલે વરુડી આય, ભલે તમારી ઈચ્છા પૂરી થાય. બોલો આય વરુડી માતની જય. ચેરું
આવીને આપણે ભવસાગર તરી ગયા હોય એવું નથી લાગતું? હા બાઈ, આ ટીંબે આવીને તવંગર થયા, માન મર્તબાઈ વૈધા, આ પાણીવાળા પરદેશમાં આપણા માલઢોર પણ જીવી ગયા, આય વરૂડીના પરચા પણ મલકમાં પથરાવા લાગ્યા. બોન, મૂળ વાત તો તું કહેતી જ નથી. આ ધુળશિયાની ધરા પર તમારા ખોડે ચરુડી અને જટુકલી જેવી બે બે દીકરીઓના જન્મ થયા, એ કેમ ભૂલી જાવશો? બોન, 15-15 વરહ હુતી વાંજ્યા મેણા હાંભળા અને ભગવતીએ દયા કરી તો એક નહીં પણ 3-3 દીકરીઓ દીધી. જેટલું દુઃખ પડ્યું એટલું જ સુખ દીધું હો. દેવલ બોન, ત્રણેય દીકરીઓ કેવી જીવતી જાગતી જગદંબાયું છે હો. ના મેવા જ ગુણ ને પાછી ત્રણેય ડગલે ને પગલે કેવા પરસા આપે છે. બોન, તારો તો ભાવ સુધરી ગયો હો. તેજલ બોન, હું તો ઈ જોઉં છું કે આ ત્રણેય દીકરીઓ રાતે નો વધે એટલી દિવસે ને દિવસે નો વધે એટલી રાતે વધે છે. જોને, હવે તો મોટિયું થઈ ગયું છે પણ તો એના જીવ તો રમતુમાં જ છે હો. માં, દુરશિયા ગામમાં કોઈના લગ્ન છે, અમે ત્રણેય બુન જોવા જાય? દેવલ બુન, દુરશિયા તો બે ડગલે છે, આયુ ને જાવા દે ને. માડી, જાવા દે ને. માડી, ના નો પડાય હો, જાવા દે ને. આયુ જાવ, પણ વેલાહર પાસી વળી જાજો હો. વરૂડી, સરૂડી ને જટુકલી નું ધ્યાન રાખજે અને જાન જોઈને વેલાહર આવી જાજો. ભલે માં. ભાઈઓ, ભાગોમાં હા તો નાગ દેવતા છે, તમારી જાનને નાગ દેવતાએ શુકન આપ્યા છે. દીકરી જો પરસા પૂરતી હોય તો તું એ જોગમાયા કહેવાય. હે હે, હાલ ને આ સ્નેહડે જાય અને એના દર્શન કરી આવી. એલી દર્શન એ કરાય ને આજ સાતમનો તહેવાર છે તે ઈને ગામમાં પગલાઈ કરાવીએ અને રાતે રાસ જોવા પણ લઈ જાહું. ધર્મના કામમાં ઢીલ ન હોયો, બેડા આઈસ મૂકીએ, મૂકી દે, ઈ વળતા લઈ લેશું. હાલ હવે હાલ, વરૂડી આઈને તેડતા આવી. હાલ હાલ હાલ, બેડા વળતા જ લઈ લેશું. આઈ પાઈ લાગી. જોગ માયા તમારું ભલું કરે બુન. આઈ વરૂડી, તમને નમન હો. ભેળિયા વાળી, તારો ભવ સુધારે બુન. આઈ, આજ ગામમાં સાતમ આઈટમનો તહેવાર છે, તે તમને તેડવા આવ્યા છે. હાંજે રાહડા પણ છે એટલે પધારો માડી, અમે તમને તેડવા આવ્યા છે. ના તો નહીં પાડો ને? તમારી ભાવના હોય ને ના થોડી પડાય. બેનું, હાલો અમે તમારી હારે જ આવીએ છીએ. ચરુડી, જટુકલી, એ બેનું, હાલો ગામના પાદરને પાવન કરી આવીએ.
ચિંતા કરો માં, હું દોઈ લઈશ અને નિરણ પાણી ને છાણ વાસીદા બધું કરી લઈશ. હો, તમે તમારે ખુશીથી જાઓ. જોયું ને દેવલભાઈ, મારી વરૂડી તો સાક્ષાત જોગમાયા છે, જોગમાયા. એને હવે આપણે ઉપાધીશી ની હે. લ્યો, તૈ હાલો ત્યારે. યે ચારણ નો તો નેહડે ગામ તરે ગઈ માત, એવી ભેંસ ને દોઈ ભડકલે, એને લાંબા કરીને આ લજામણી નો છોડ હાથમાં આવે ને હું લજવાઉં તો, અરે તો હું હમીર સુમરો સાનો. રાજા ઉઠીને રૈયત પર નજર નાખતા તને શરમ નથી આવતી? સિંધમાં મારા સિંધમાં આવીને ચાંદ ખીલે ને એની ચાંદનીનું પાન ન કરું તો મારું નામ લજવાય છરે. સિપાઈઓ, ઉઠાવો આને. એ સુમરા, છેટો રે છે, તું મને ઓળખે છે? હું જુનાણાના રાજવી રા નવગણની બેન છું, ગીરની સિંહણ છું. હે ન ભૂલતો નરાધમ, સાસણના સિંહની સાથે રહી ઉછરેલી સિંહણ સિંધના સાવજના હાથમાં આવે પછી શું બાકી રહે? હે, સોરઠની સિંહણની સુરવીરતા તો હમીર સુમરાના મેલમાં જ શોભે. સોરઠમાં પડેલા દુકાળના વહમાં ટાણા વિતાવવા અમે તારા સિંધમાં આવ્યા. અરે, તારી રૈયત કહેવાય સુમરા, તારી રૈયત કહેવાય. મારા મલકની રૈયતમાં રાણીને શરમાવે એવું રૂપ હોય તો એને રાજમહેલમાં શોભાવવું એ હમીર સુમરાનું સૌભાગ્ય ગણાશે. એ નાલાયક, હું આયરની દીકરી જાહલ, રા નવઘણની બેન, જુનાણાના રાજની દીકરી પર નજર નાખતા તારું સિંધ રગદોળાઈ જશે, એની તને ખબર છે? રૂપના પાન કરવા વાળાને ધીંગાણાની પરવા ન હોય જાહલ.
હવે તો હું તને મારા રાજની રાણી બનાવીને જંપીશ. ચાલ ત્યારે વાતુના વડા હમીર સુમરા ને ના શોભે. તારા ગરીબ નહેડામાં આમ થી આમ ઉછાળા ભરવા કરતા તને રાજરાણી બનવાનો હરખ નથી? રાજન, મારું એક વેણ રાખો, મારી તમને હાથ જોડીને વિનંતી છે. અરે જાહલ, તો હમીર સુમરાની રાજરાણી બનતી હો તો એક નહીં બે વેણ રાખું. બોલ, શું કેવું છે તારે? રાજન, મારે 6 મહિનાના વ્રત છે અને હું આયરની દીકરી વટ વચન ને વ્રત ને વરેલી છું, માટે મારે 6 મહિનાનું વ્રત છે. તું 6 મહિના મારા દેહને અભડાવીશ તો નહીં ને? અરે જાહલ, આવું રૂપ મારા રાજની રાણી બનતું હોય તો આ હમીર સુમરો, આ સિંધનો સુલતાન, તને 6 માસની અવધિ આપે છે. બસ, તારી વાત મને મંજૂર છે. બોલ, હવે બીજું કઈ કેવું છે? હમીર સુમરા, આ જાહલ તને વિનવે છે કે એક વખત મારા ધણીને, મારા પતિને મને મળવા દે. ઢોર ચરાવતા એ ચીથરે હાલ આયરમાં, હવે જીવ નાખમાં જાહલ, હવે એને ભૂલી જા. અરે હવે તો તું સંપત્તિના સિંહાસન પર બિરાજવાની છો. અરે હમીર સુમરાની રાણી બનવાની છો. મારું એક વેણ રાખો, પછી ક્યારે તમારી પાસે બીજું નહીં માંગુ રાજન. અરે રાણી, રાણી આવું ન બોલો, તમારી બંને વાત મને મંજૂર છે. બસ, સિપાઈઓ લઈ આવો આના આયરને. જી સરકાર.
જે કાગળ રો નો ઘણ વેર બેન દે જાલ નો બાંધવડા વાચ જે કાગળિયો વીરા માર વાચ જે કાગળિયો
વાંચજે કાબડિયો ગણવીર બેનડે જાલનો વાદવડા વાંચજે કાગડિયો મોભી મારા વાંચજે કાગડિયો આવજડા વાંચજે કાગડિયો આયર મને માફ કરજો આપણા અંચળ પાણી પૂરા થયા આયર જહાલ તું આયરાણી ઉઠીને આવું બોલે છે અરે અરે મારી આયરાણી આવું બોલે આયર લેણ દેણ ના સંબંધ પૂરા થયા મને માફ કરજો જહાલ પણ હા આયર મારી નજીક આવો છેલ્લી વાર મારે તમને નિરખીને જોવા છે પછી તો ભાવ ભાવનું છેટું પડી જશે શબ્દમાં ચિત પરોવીને સુરતા લગાવશો તો સમજી જશો આય લ્યો ત્યારે ચાવ જલ્દી જુનાણે વખતને પારખી ને હું તમને વિદાય આપું છું વેળા વીતી જાય તો જગતમાં વાત રહી જાય કે રા નવઘણે સંકટના સમયે સહાય ન કરી હું અટાણે કેવા કામે છાઉ છું એ તમને ખબર છે હા વીરા બધી એ ખબર છે તું બેન જાહલની વારે જાય છે ને
અરે પણ હું એકલો નથી, મારી સાથે આખી ફોજ છે, 9 લાખ યોદ્ધાઓની ફોજ. ભલે ને બાપ બધાય હોય, સિરામણ નો પ્રસાદ ભલે ને બધાય લે, ખાધે થોડું ખૂટી જવાનું છે. હાય, પલો જાજો છે, પુગાશે નહીં તો પાતક સર્જાશે, અનર્થ થઈ જશે અને જગતમાં વાતું રહી જશે કે બેનના રખોપા કરવામાં વીર વામણો થયો. હાય હાય, વળતા આવીશ હો. રાજન, તે મને આઈ કીધી? હાય, ભલે બાપ ભલે, તો તો મારે તારા દુખણા લેવા જોઈએ. લે બાપ, તારા મીઠડા લઉં. બેટા, હાય, સિરામણ નું નામ પડ્યું છે, અનાદર નો કરાય, અપશુકન થાય. વિચાર કર માં, હા તો માં જોગ માયા છે, વિકટની વહમી વેળાએ તને સહાય કરશે. જોયું નહીં તે? તું ઘોડે બેઠો છે, નહીં નીચે છે, પણ આવડી નાની દીકરીએ તારા દુખણા લીધા, એણે હાથ કેટલા લાંબા કર્યા. જાને પારખતો નથી નવઘણ, હવે હેઠો ઉતરને ભગવતીના પગમાં પડી જા. આ તો જોગમાયા છે, બેન જહાલની વારે ચડતા તને સારા શુકન થયા છે. નવઘણ, તને સારા શુકન થયા છે. આય આય, સારાવાના થશે ને ધરમ ના ધીંગાણે તારો વિજય ધ્વજ લહેરાશે. રાજન, તારી ફોજુના સૈનિકોને હાકલ માર ને બધાને એક પાંગતે સિરામણ કરવા બેસાડી દે. બાપ બાપ, તમારા ખોડાઓને ખાણે દેવું પડશે ને, એ જીવ છે ને, ભૂખ્યા થોડા રખાય. હાલો બાપ, બધાય પન્યા પાથરો, પેલા ઘોડાઓને જમાડી દે. જાઓ ભાઈઓ જાઓ, એ હવ પોત પોતાના ઘોડાઓને ખાવા મૂકો. એ બેન જટુકલી, આ વડલા માથે ચડી અને ડાળીઓને ઝણઝણાવ. હા બેન, આ ચડી
થકી આપણે દેવી શક્તિના દરબારમાં આવી ગયા હોય ને એવું લાગે છે. સેનાપતિ, હા તો જોગમાં આવ્યો છે, એમાં બે મત નથી. પણ તમે બોલતા નહીં, બધું જોયા રાખો. ફૂક મારીને યાદ પ્રગટી જ રે, કઈ ફૂક મારીને યાદ પ્રગટી, રંધાણી રંધાણી રાબુને ખીર, એ યાદ નવ ઘણ નજરે નિરખે, બધાય ને ધરાય ને શિરામણ કરવાનું છે. લ્યો બાપા લ્યો, એ વીરા લ્યો ભાઈ લ્યો, અરે તમે લ્યો ને ભાઈ, અરે લ્યો બધાય પીરસાઈ ગયું, હવે મંડો જમવા, એ નિરાય તે ધરાય ને ખાજો હો. રાજન, હાય, વરુડીની મહેમાન ગતિમાં કોઈ મણા તો નથી ને? ના મા ના, કોઈ મણા નથી. અરે માના હાથની મીઠાઈ તો ખોના નસીબમાં હોય. આય રાજન, કુલડીની ખીર તો આખી ભોજને પીરસાણી, કોઈ કુલડી તો આખી જ ભરી છે. જોગ માયાના પરચાને જોયા રાખો સેનાપતિ. બાપલા, આ સિવાય જેને જે જમવું હોય એની ધારણા કરજો, ત્રાસળીમાં આવી જશે હો. જેવું જે વિચારે એવું એને મળે. હવે આના સિવાય શું પાણા મળે? આ શું પાણા? બાપુ, મારા ભાણામાં પાણા. માં, છોરું કછોરું થાય પણ માવતર મરજાદ ન મેલે. માં, માં એને માફ કરી દો. માં, માં મને માફ કરી દો, હું પાણા વિચારતો તો. માં, માં મને માફ કરી દો. માં, ભાઈ બાપલા, હવે તારી જે ઈચ્છા હોય તે ધારી લે. બેન ચરુડી, હવે આ બધા મહેમાનોને પાણી પાવ. ભલે બેન, જેવી તમારી મરજી.